समग्र गुजरात में सार्वत्रिक वरसाद मंत्री राजेंद्र त्रिवेदी डिजास्टर ऑफिस पहुंचा रेस्क्यू की कामगिरी अंगे तेमणे समीक्षा बैठक करी हती। एलर्ट ने लईने अधिकारी साथे तेमणे चर्चा पण करी। तंत्र ने एलर्ट रहेवा माटे तेमणे सूचनाओ आपी छे ने साथे ज सात जिल्लाओ में रेड एलर्ट आपवामां आव्यु छे। समग्र गुजरात में जे प्रकारे वरसाद वरसी रह्यो छे, જે રેસ્ક્યુ કરવા પડ્યા અત્યાર સુધીમાં એવી સંખ્યા 511 વ્યક્તિઓની છે જેમને રેસ્ક્યુ કરવા પડ્યા છે। રેસ્ક્યુ કરવાના કારણે આટલી જાન ગુજરાતીઓની, આપણા ભાઈ બહેનોની સલામત કરાઈ ચૂકી છે। એના તંત્રને અભિનંદન પણ આપું છું અને જનતા પુણ્ય પણ વિનંતી કરું છું કે લોકો પણ જ્યારે તંત્ર કામ કરતું હોય એમાં सहकार आपे, कोई जगह मुश्किली उभी न करे। एक रेस्क्यू नी एक अद्भुत बात जे गुजरात में बनी छे अने एने माटे एनडीआरएफ अने एसडीआरएफ बन्ने टीमों ने अभिनंदन आपवा पड़े एम छे। एवी आ एक जे घटना छे ए आपनी समक्ष रजू करता आनंद थाय छे के 11/7/2022 नर्मदा जिला में करजण नदी पट में राजपीपळा स्मशान घाट नजीक कुल 21 व्यक्तिओ नदी वहेण में फसाई गई थी, जेना रेस्क्यू माटे हेलिकॉप्टर की तात्कालिक मांगणी करवामां आवेली। परंतु तंत्र ने एम लाग्यू के हेलिकॉप्टर ને ત્યાંથી ઉપડે અને અહીં આવે કદાચ એમાં સમય વીતી જાય અને આ 21 જણાનો અકસ્માત થઈ જાય અને એમનો જીવન બચાવી ન શકે એવી કોઈ ઘટના બની જાય। એટલે એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમે સંયુક્ત રીતે મળીને અદ્ભુત પરાક્રમ અને શૌર્ય દેખાડીને હિંમત દાખવીને આ 21 વ્યક્તિઓને આ રેસ્ક્યુ ઓપરેશનથી સફળતાપૂર્વક એમને આ પાણીના અત્યાધિક વહેણમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે। તંત્રને લોકોએ પણ ખૂબ વખાણ કર્યા છે, આ વાતની ઘટનાને વખાણી છે। લોકોએ એનડીઆરએફ અને એસડીઆરએફના ટીમને ખૂબ અભિનંદન પણ આપ્યા। પોતાને ચા ન મળતી હોય એવા સ્થળોએ ક્યાંકથી ચા બનાવીને પણ એમને પીવડાવી છે અને લાગણી વ્યક્ત કરી છે। ગુજરાતમાં અત્યાર સુધીનું કુલ સ્થળાંતર જે કરવું પડ્યું એ 27,896 છે। હાલમાં 18,225 આશ્રય સ્થાનમાં કુલ છે, કારણ કે ક્યાં તો પાણીના એ ઘટ્યા નથી, વરસાદ ચાલુ છે। પરંતુ 9,671 લોકો પરત પોતાના ઘરે ફરી શક્યા છે। તમામે તમામ આપણા આશ્રિત ગુજરાતી ભાઈઓ બહેનોને, તમામ નાગરિકોને તમામ સુવિધા ફૂડની આપવામાં આવી છે અને યોગ્ય રીતે એમની માવજત પણ કરાઈ રહી છે। બસ રૂટ જે ગઈકાલે એમ લાગતું હતું ગઈકાલના રિપોર્ટમાં કે કેટલાક રૂટ તમામ રૂટ ચાલુ થઈ ગયા છે, પરંતુ ગઈકાલ સાંજ પછીના પડેલા વરસાદને કારણે એસટીના જે બસ રૂટ છે એવા 14,610 ગામોમાંથી માત્ર 73 ગામે જતા રૂટ બંધ છે। બસ રૂટ 14,610 છે એના સાપેક્ષમાં માત્ર 73 રૂટ બંધ છે। 11 રૂટ એમાંથી પૂર્વવત થઈ ગયા છે પાછા અને આમ 65 રૂટને ચાલુ કરવાના તંત્રના પ્રયાસો ચાલુ છે। વરસાદ પણ ચાલુ છે, પરંતુ અપેક્ષા છે કે ખૂબ ઝડપથી તમામ બસના રૂટ જે 65ની સંખ્યામાં છે એ ચાલુ થઈ જશે। 18,000 ગામોમાં ગુજરાતમાં વીજળી, તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જે પ્રકારે વરસી રહ્યો છે, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ડિઝાસ્ટર ઓફિસે તેમણે મુલાકાત લીધી હતી। એલર્ટને લઈને તેમણે ચર્ચાઓ કરી છે, અધિકારીઓ સાથે તેમણે સમીક્ષા બેઠક પણ કરી છે।